ભાઈ આ શું તમે બોલો છો? તું તારે જાતે દેને પૂછી લે ને. બોલે બોલ. અરે અનિલ, મને માફ કરી દેજો. હું કાલ ગયો તો તારે ભાઈ પાસે ઓફિસે નોકરી માંગવા માટે, પણ મને પછી હું જેવું તેવું તારા ભાઈ ને બોલી અને નેટિંગ ચાલ્યો આવ્યો. તારે એવું શું કેમ કરજો યાર? અરે અનિલ, હું તારી સાથે ફોન માં ખોટું બોલ્યો તો, અને જો અનિલ હું તારી દોસ્તી ની લાયક નથી તો ત્યારે હું જાઉં છું. બોરે, તારે જો ખરેખર દોસ્તી નિભાવી હોય અનિલ સાથે તો કાલ સુધીમાં મને 10 લાખ રૂપિયા લાવીને દેખાડ, તો થઈ જશે. 10 રૂપિયા નથી ને આ શેઠ, 10 લાખ ની વાત કરે છે. મારે ક્યાં 10 લાખ રૂપિયા લેવા પડે? તારે કઈ કરવું તો ક્યાંક મારો મેર પડી જાય, ક્યાંક નોકરી મોકરી ગોતી લઉં. ચાલો આપણે ઓલા બિઝનેસમેન ને લૂંટવા જવાનું ફાઇનલ થઈ ગયું છે. કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું છે બધું, ઓલરેડી પ્લાનિંગ થઈ ગઈ છે બધી. આપણે લૂંટવા જઈશું. હા, પણ ઓછા મોછી આપણને કેટલીક રકમ મળશે અહીંથી? એની પાસે કમસે કમ આપણને 10 લાખ રૂપિયા તો મિનિમમ એની પાસે નીકળશે. ફાઇનલ ફાઇનલ છે તો ચાલો જઈએ. હવે ચાલો. અરે વાહ, મારે જેટલા જોતા હતા એટલા નહીં, 9 નહીં 11 અને પૂરા 10. આ લોકો ઓફિસ લૂંટવા જાય છે, 10 લાખની વાત કરે છે. આવા બે આ લોકો ઓફિસ લૂંટે ને પછી આમને હું લૂંટી લઉં અને મારે 10 લાખનું કામ થઈ જાય. ભાઈ તારે અનિલને તો ફોન કરી દઉં. અરે હાલો અનિલ. હા ભાઈ દીપક. તારો ભાઈ ક્યાં? મારા ભાઈ ઓફિસે. અરે યાર, તારા ભાઈ ને લઈને આવી જા અને 10 લાખ રૂપિયાનો મેં મેર કરી નાખ્યો. સારું તો ચાલ પહોંચી. સારું હાલ, તું તારા ભાઈ ને લઈને આવી અને 10 લાખ રૂપિયા તારા ભાઈ ને. હા ચાલ જાવી. તમે કોણ? અરે હું તને મારી ઓળખાણ દેવા નથી આવ્યો. છો મારો 10 લાખ રૂપિયા થઈ ગયા ને, આ હગી લે છે, સમજી લીધી. બરોબર. અને જો કોઈ પાસે આંખો પડતો તો ને વાળી છે ને. આપણે આ 10 લાખ ની લૂંટ તો થઈ ગઈ છે. હા, આપણે ત્રણે પાર્ટનર માં આપણે બાંટવાની વાત હતી. હિસાબ તો કરવો જ પડશે ને આપડા નો. હા, હિસાબ તો કરવો જ પડશે. વાત સાચી છે તમારી. ઓય છોકરા, તું કોણ છો? અરે ઓય, જે મને ના ઓળખ્યો. હું ટપોરી છું. અરે તું ટપોરી છો? બહુ ફિસકારી નો ભાઈ. અરે ઓય, અને અમારો માલ અમને પાછો સોંપી દે. માલ તો માલ કાજુ તો તમારી વાયો બે દીધી. કેટલી મહેનત કરી છે ખબર છે તમને? તમે જ્યાં જાવ ને તમારો કિસ્સો કરો ને આવો 10 લાખ રૂપિયા કાજુ લે બે દીધી. 10 લાખ તો અમારા છે. તમારા છે પણ એ તમે લૂંટી ને આવ્યા અને તમારી પાછી ને હું લૂંટવાનો છું. હવે તું શું માનસ કે તું એટલી આસાની થી ના 10 લાખ રૂપિયા લઈ જઈ શકીશ એમ માનસ? લઈ જ જવાનું છું ને, હમણે લઈ જતો રહી. છોકરા હજુ તો અમને ઓળખતો નથી, અમે આ ધંધામાં મોટા થયા છીએ. અને જો તમે આ ધંધામાં મોટા થયા હોય અને તમારો તાકાત હોય તો આ ખલો ઉઠાવી લ્યો. ઉઠાવી લે ઠેલો.
અનિલ, તારા ભાઈ ને 10 લાખ રૂપિયા જોતો હતા ને? હા, લે આ 10 લાખ રૂપિયા. અરે અનિલ, આ લોકો 2 દિવસ થી વાત કરતા હતા, સારા બિઝનેસમેન ને લૂંટવાનો છે 10 લાખ રૂપિયા, અને પછી આ લૂંટીને આવ્યા બિઝનેસમેન ને, અને પછી આમને મેં લૂંટ્યા અને તને 10 લાખ રૂપિયા. અરે અનિલ, હા ભાઈ, આ લોકો મારી પાસે 10 લાખ રૂપિયા લૂંટી ગયા. આ લોકો મારી પાસેથી જ લૂંટી ગયા હતા અને મને સોગંદ દીધા હતા કે તું જો કોઈને કહીશ તો તને મારી નાખવામાં આવશે. અરે અનિલ, મારે આવા ટપોરીની જ જરૂર છે, કારણ કે મારા પૈસા જે કોઈ લઈ જાય છે આવી રીતે જ લઈ જાય છે, બરાબર? એટલે હવે તમે બે દોસ્ત આઝાદ, તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકો છો. જાઓ. Thank you.